આવો આવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ તે પહેલા એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. શિશુ નિર્માણ પ્રકરણમાં આજે જોઈશું. ઇતિહાસમાં એવા અનેક ઉદાહરણો જોવા મળે છે કે જેનાથી ખબર પડે કે માતા પિતા સજાગ હોવાના કારણે કેટલાય મહામાનવો ટૂંકા જીવનમાં પણ અશક્ય લાગે એટલી બધી પ્રગતિ કરી શક્યા હતા. અને એટલા માટે જ કહ્યું છે, નાના બાળકનું કુમળું મગજ વાળીએ તેમ વડે, સારા સંસ્કારોના પોષણથી બાળક મહાન બને, સ્થૂળ અને સૂક્ષ્મનો પણ વિચાર કરવો ઘટે, સમતોલ આહાર વિહાર વિચારથી ખૂબ ધાર્યું ફળ મળે, ભૌતિક શરીરને પોષણ આપો તો તાકાત ખૂબ વધે, ચાણા વાલ વટાણા જેવા કઠોળ પ્રોટીન સારું અર્પે, ઘઉં ચોખા જુવાર જેવું જેવા ધાન્ય કાર્બોદિત આપે, ઘી માખણ તેલ તેલબિયા ચરબી ખૂબ પૂરી પાડે. પણ આ તો થઈ સ્થૂળના શરીરના પોષણની વાત. ભલે તેથી ભીમ જેવો કે બળિયો કે જાડો પાડો થાય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ખેલોમાં નામ ભલે દીપાવે, ઓલિમ્પિક કે અન્ય ખેલોમાં ખૂબ મેડલ ભલે લાવે, પણ તેના સૂક્ષ્મ શરીરને ટાળ્યું તો બધું જ ટળે. કારણ પણ તેની સાથે જોડાયું છે, યોગ્ય પોષણ માગે પ્રેમ હૂંફ લાગણી સાથે. ઉર્મિ ઉમંગનો ખોરાક આપો, ભાવનાઓથી તે ભવ્ય બનશે માનવતાનો સિતારો. નાનું હોય ત્યારથી રમાડો, કૂદાવો ખૂબ હસાવો, પ્રેમની ભરપૂર લાગણીઓથી પ્રેમના પિયુષ પીવડાવો, તો તમારા ઘડપણ અને મૃત્યુએ અધિક પૂર વહાવશે, નહીંતર નફરતથી નાસી જશે, પરલોક તમારો બગાડશે. સદાચાર અને સત્કર્મના પાઠ નિત્ય નવા નવા ભણાવો, ઘરને જો સ્વર્ગ બનાવવું હોય તો બાળ નિર્માણ કરો, ભાવનાને પોષણ આપી પ્રેમના પુષ્કળ પાણી પીવડાવો, સ્વર્ગ જેવું ઘર બનશે અને તમે જરૂરથી સ્વર્ગે જશો. ઇતિહાસમાં એવા અનેક ઉદાહરણો જોવા મળે છે કે જેનાથી ખબર પડે છે કે માતા પિતા સજાગ હોવાના કારણે કેટલાય મહામાનવો ટૂંકા જીવનમાં પણ અશક્ય લાગે એટલી પ્રગતિ કરી શક્યા હતા. શિવાજીએ માત્ર 13 વર્ષની ઉંમરે તોરણાનો કિલ્લો જીત્યો હતો. સિકંદરે માત્ર 17 વર્ષની ઉંમરે શોરોનિયાના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. અકબરે 16 વર્ષની ઉંમરે ગાદી સંભાળી અને વિશાળ સામ્રાજ્ય બુદ્ધિપૂર્વક ચલાવ્યું. તો અહલ્યાબાઈએ 18 વર્ષની ઉંમરે રાજ્ય કારભાર પોતાના હાથમાં લીધો. સંત જ્ઞાનદેવે 12 વર્ષની ઉંમરે જ્ઞાનેશ્વરી ગીતા લખી હતી. જગતગુરુ શંકરાચાર્યજીએ 16 વર્ષની ઉંમરે અનેક શાસ્ત્રાર્થોમાં જીત્યા હતા. રવીન્દ્રનાથ ટાગોરે 14 વર્ષની ઉંમરે શેક્સપિયરના મેકબેથ નાટકનો બંગાળી ભાષામાં અનુવાદ પણ કર્યો હતો. બંગાળી કવિત્રી તારા દત્ત 18 વર્ષની ઉંમરે પૂરા વિશ્વમાં વિખ્યાત બની ગઈ હતી. હરીન્દ્ર ચટ્ટોપાધ્યાયનું પ્રથમ નાટક અબુ હસન 14મી ઉંમરે જ લખાયું હતું. સરોજિની નાયડુએ 13 વર્ષની ઉંમરે 1300 પંક્તિઓની મર્મસ્પર્શી કવિતા લખીને સાહિત્ય ક્ષેત્રમાં ગજબનો ચમત્કાર સર્જ્યો હતો. આમાં વિલક્ષણ મેધાવી બાળકોને મળેલા આનુવાંશિક સંસ્કારોનું તો મહત્વ છે જ, પણ સાથે સાથે એમના પુરુષાર્થ લગન તથા પ્રતિભાને પોષણ આપનાર વાતાવરણને પણ નકારી શકાય નહીં. વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને નિષ્ઠા અને તત્પરતાથી આ જીવન કામ કર્યું. ગ્રામોફોન, ટેપ રેકોર્ડ, ચલચિત્ર, કેમેરા, વીજળીના બલ્બ વગેરે નાની મોટી 2500 શોધખોળોનો તેમણે કીર્તિમાન સ્થાપ્યો છે. બીજો કોઈ વૈજ્ઞાનિક આટલી બધી શોધખોળો હજુ સુધી કરી શક્યો નથી. એડિસન નાનપણમાં જ બહેરા થઈ ગયા હતા, છતાં પણ એમને કદી દુઃખ એનું ક્યારેય થયું ન હતું. માતા પિતાએ આપેલા શિક્ષણથી તેઓ સ્વાવલંબી બન્યા.
તથા પોતાના હંમેશા પોતાની આ પ્રાકૃતિક ઉણપને ઈશ્વરીય વરદાન માનતા હતા. એમનું કહેવું હતું કે બીજા લોકો નકામા ગપ્પામાં પોતાનો સમય વેડફે છે, પણ હું મારો સમય વાંચવામાં અને વિચારવામાં ગાળું છું. જો બીજાઓની જેમ મારા કાન પણ સારા હોત તો હું જે કરી શક્યો તેટલું ન કરી શકત. એડિસને નાના કાર્યોમાં જ પોતાને કદી એડિસને આ નાના કાર્યોમાં કદી પણ હીણપત નથી અનુભવી, ક્યારેય નથી અનુભવી. તેઓ દરેક કામને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી સારું અને શાનદાર બનાવવાનો પ્રયત્ન કરતા રહ્યા હતા. રેલવેના ડબ્બાઓમાં શાકભાજી વેચવા, છાપા વેચવા, તાર પહોંચાડવા જેવા અનેક સામાન્ય કાર્યો એમને શરૂઆતમાં કરવા પડ્યા હતા, પરંતુ એમાં તેમને નાનપણ લાગતી નહોતી. દરેક કામને ઇજ્જતવાળું માનવું તથા દરેક તકનો સદુપયોગ કરવો એવું શિક્ષણ એમને એમના માતા પિતા તરફથી બચપણમાં જ મળ્યું હતું. દાર્શનિક કાંટની માતા મહાન ઈશ્વર ભક્ત હતી. તે ચર્ચના કાર્યોમાં સાચા મનથી આખો દિવસ કાર્ય કરતી હતી, કામ કરતી હતી, પરંતુ એમના બાળકને સંપ્રદાયવાદમાં કોઈ રૂચિ ન હતી. ધર્મના નામે ચાલતા અંધવિશ્વાસો અને અનાચારોનું ખંડન કરવા માટે એમણે માતા પાસે આજ્ઞા માગી છે. માએ પ્રસન્નતાપૂર્વક આજ્ઞા આપી છે અને કહ્યું છે, તને જે અનુચિત લાગે તેનો વિરોધ કરજે. એમણે મોટા થઈને અનેક પુસ્તકો લખ્યા, એમાં એમણે ખ્રિસ્ત સમાજમાં ચાલતા અયોગ્ય રિવાજો વિશે પણ ઘણું બધું લખ્યું છે. પ્રખ્યાત લેખિકા નારી સ્વાતંત્ર્યની હિમાયતી મેરી સ્ટો કિશોર અવસ્થામાં ખૂબ સુંદર લાગતી હતી. એની ચર્ચા અને વખાણ પણ ખૂબ થતા હતા. આથી એને પોતાના સૌંદર્યનો ખૂબ ગર્વ થવા લાગ્યો અને તે અકળ થઈને ફરવા લાગી. એના પિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમણે પુત્રીને બોલાવીને પ્રેમથી કહ્યું, બેટી, કિશોરાવસ્થાનું સૌંદર્ય એ તો પ્રકૃતિની દેન છે, એ અનુદાન માટે એની પ્રશંસા થવી જોઈએ. તારો ગર્વ કરવો હોય, અભિમાન કરવું હોય તો 60 વર્ષની ઉંમરે અરીસામાં જોઈને કરજે કે તું પ્રકૃતિની એ ભેટને લાંબા સમય સુધી અક્ષુણ રાખી શકી છે ખરી. આ શિખામણના પરિણામે મેરી સ્ટોનો અહંકાર ઓગળી ગયો અને તે સમાજ સેવિકા બની શકી. ફ્રાન્સના એક માણસે ફૂટપાથ પર બેસેલા એક ગરીબ છોકરા પાસે ખાસણા રિપેર કરાવ્યા અને એને ગરીબ માનીને 1 રૂપિયો આપી દીધો. છોકરાએ વધારાના પૈસા પાછા આપી દીધા અને કહ્યું કે મારી મહેનત જેટલા જ પૈસા મારે લેવા જોઈએ. મારી માતાએ મને શીખવાડ્યું છે કે હું જેટલો શ્રમ કરું એનાથી વધારે પૈસા ન લેવા. આ જ બાળક આગળ જતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ દગાલ બન્યા છે. અદ્ભુત વાતો બતાવી છે. પ્રજ્ઞા પુરાણ એ આપણી પ્રજ્ઞાને જાગૃત કરતું પુરાણ તો છે જ, પણ સાથે સાથે આપણા નાનકડા પરિવારમાં, આપણા નાનકડા બાળકોમાં કેટલી દૈવી ચેતના જગાડે એવી દિવ્ય વાતો બતાવી છે. ગ્રીસ દેશમાં કેલેન્થિસ નામનો એક બાળક એથેન્સના તત્વવેતા જીનોની શાળામાં ભણતો હતો. કેલેન્થિસ ખૂબ જ ગરીબ હતો. એના શરીર પર પૂરતા કપડાં પણ પહેરવા નહોતા, પરંતુ સ્કૂલમાં રોજ ફી ભરવી પડતી હતી. આથી કેલેન્થિસ રોજ નિયમિત તે ફી આપી દેતો હતો અને ભણવામાં તે એટલો બધો તેજસ્વી હતો કે બીજા વિદ્યાર્થીઓ એની ઈર્ષ્યા કરતા હતા. કેટલાક લોકોને શંકા થઈ કે આ કેલેન્થિસ દરરોજ નિયમિત રીતે ફી આપે છે, તે પૈસા ક્યાંકથી ચોરીને લાવતો હશે, કારણ કે તેની પાસે તો ફાટેલા ચિથરા સિવાય બીજું કશું જ નથી. છેવટે એમણે તેને ચોર ગણી અને પકડાવી દીધો. મામલો આટલે ન અટક્યો, મામલો અદાલતમાં ગયો. કેલેન્થિસે નિર્ભયતાપૂર્વક ન્યાયાધીશ સાહેબની આગળ કબૂલ કર્યું કે હું બિલકુલ નિર્દોષ છું, મારી ઉપર ચોરીનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે. હું મારા બયાનના સમર્થમાં 2 સાક્ષીઓ રજૂ કરવા ઈચ્છું છું. સાક્ષીઓને બોલાવવામાં આવ્યો. પહેલો સાક્ષી એક માળી હતો. એણે કહ્યું, આ બાળક રોજ મારા બગીચામાં આવીને
કૂવામાંથી પાણી ખેંચે છે અને એના બદલામાં હું એને મજૂરીના દરરોજ થોડા પૈસા આપું છું. બીજા સાક્ષી તરીકે એક ડોશીમાં આવ્યા છે અને તેણે કહ્યું, હું વૃદ્ધ છું, મારા ઘરમાં કોઈ અનાજ દળનાર નથી, આ બાળક રોજ મારે ઘર આવી અને અનાજ દળી જાય છે અને એના બદલામાં હું તેને મજૂરીના પૈસા ચૂકવું છું. આ રીતે શારીરિક શ્રમ કરી અને કેલનથી રોજ થોડા થોડા પૈસા કમાતો હતો અને એનાથી પોતાનું ગુજરાન ચલાવતો હતો તથા સ્કૂલની ફી પણ ભરતો હતો. કેલનથીસની આ પ્રામાણિકતાની કમાણીની વાત સાંભળીને ન્યાયાધીશ ખૂબ એને ભણવા માટે મજૂરી ન કરવી પડે તે માટે એને મદદ કરવા માટે પણ તૈયાર થયા છે. પરંતુ એ છોકરાએ મદદનો સ્વીકાર ન કર્યો અને કહ્યું કે હું જાતે જ મહેનત કરીને ભણવા માંગુ છું, હું કોઈની પાસેથી દાન લેવાના બદલે સ્વાવલંબી બનીને આગળ વધવાનું મને મારા માતા પિતાએ શીખવાડ્યું હતું. બાળપણથી સિંચેલા આ સંસ્કારથી જ મનુષ્ય મહામાનવ બને છે અને દેશને શ્રેષ્ઠ નાગરિકો અર્પણ કરે છે. અને એટલા માટે જ કહેવામાં આવ્યું છે, ખુદ માવતર જો દે નહીં ધ્યાન, બાળક ક્યાંથી બને મહાન. કવિ ડેનિયલ શાળામાં ગરીબ વિદ્યાર્થીઓને જે ચીજ વસ્તુઓ મળે તે ઘરે લઈને આવતા હતા. તે જોઈ માતાએ કહ્યું કે જા આ બધી વસ્તુઓ પાછી આપી આવ, હું મહેનત મજૂર કરું છું અને એમાંથી તારી ફી તથા પુસ્તકો પૂરા પાડી શકું છું. આ સગવડ તો જે અસમર્થ હોય એમના માટે જ, આપણે તો સમર્થ લોકોનો હક ઝૂંટવી ના લેવો જોઈએ. આપણે અસમર્થ લોકોનો હક ઝૂંટવી ક્યારેય ના લેવો જોઈએ, આપણાને અધિકાર નથી. ખૂબ અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા શિશુ નિર્માણ પ્રકરણ આપ્યું છે, અદ્ભુત વાતો બતાવવામાં આવી છે. આપણા શિશુઓ, આપણા બાળકો આદર્શ બને, નિષ્ઠાવાન બને, ચારિત્ર્યવાન બને, સંયમશીલ બને, પરિશ્રમશીલ બને, એવી અદ્ભુત દ્રષ્ટાંતોમાં આ શિશુ નિર્માણ પ્રજ્ઞાપુરાણ અભિયાન ચાલુ રહ્યું છે. ત્યારે આપ સૌને નમ્ર વિનંતી છે કે માં ગાયત્રી તેમજ પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી આપની પાસે આ પ્રજ્ઞાપુરાણના દિવ્ય વિચારો પહોંચાડવામાં આવી રહ્યા છે. તો આપ આને સાંભળી અન્યમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આ પ્રજ્ઞાપુરાણ નિત્ય ચાલુ રહેશે. ખૂબ જ દિવ્ય વિચારો ભરેલા છે. આજે અહીંયા આ ચિંતનને પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે શિશુ નિર્માણના નવા ચિંતનમાં આગળ વધીશું. જય ગુરુદેવ.